यहोवा मुझे आधार, तू बिड़ जग माहू लाचार, मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। गढ़ मजबूतन किल्लों मारो, हे प्रभु तुझे तारण हारो, गढ़ मजबूतन किल्लों मारो, हे प्रभु तुझे तारण हारो, शत्रु सैन्य दे मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तुझे, हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार, मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। सम्मुख राखो तारा हुकमो सर्वहु पाडू, तारा विधियो सम्मुख राखो तारा हुकमो सर्वहु पाडू, दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जन गर्व दबावे, हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार, मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तुझ यहोवा दीपक सारो, अंधारा माछ प्रकाश मारो, तुझ यहोवा दीपक सारो, अंधारा माछ प्रकाश मारो, तुझ तेजे सहुति मिर हटे छे, तुझ कृपाए विजय मळे छे, हे यहोवा मुझ आधार, तू बिन जग माहू लाचार, मुझ पर तारी प्रीति अपार, हे यहोवा।
कई ये सपने कि वो मोटो हके आपने करिए अरज प्रभु बा आ केटली शांति खो खास करीने आपणा सेलाई गुजरात डायोसिसना माननीय બિશપ સાહેબ અને અધિકારી ગણને આ સુંદર વિચાર આવ્યો અને પાછલા 2-3 વર્ષથી અવિરત પડે ઈશ્વર આ સેવાને ચલાવી રહ્યા છે અને તેના સેવકોનો સેવિકાઓનો ઉપયોગ કરી રહ્યા છે અને અભૂતપૂર્વ પ્રતિસાદ મંડળી તરફથી સમાજ તરફથી સર્વ લોકો તરફથી મળી રહ્યો છે એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ ને સાથે સાથે આપણા આગેવાનોનો પણ આભાર માનીએ છીએ એની સાથે સાથે ટેકનોલોજીની ટીમ જે ભારે જહેમત ઉઠાવી રહી છે પુષ્કળ મહેનત કરી રહી છે સમયનું નાણાંનું તાલંતોનું આવડતોનું રોકાણ કરી રહ્યા છે
અને તેથી ટીમને પુષ્કળ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના છે, શુભેચ્છા છે કે પ્રભુ તેનો બદલો અને આશીર્વાદ આપણે બધાને જ આપશે. અને આવો આજની બાઇબલ સ્ટડીને, બાઇબલ અભ્યાસને શરૂ કરતા આપણે પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, ફરીને એકવાર સેનાઈ ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન ભજન સેવા, ઓનલાઈન મિનિસ્ટ્રીની સેવાને પ્રભુ મેં તમારા હાથમાં સોંપીએ છીએ. અને ફરીને એકવાર આ ટેકનોલોજીના માધ્યમથી તમારા બાળકો તરીકે જુદી જુદી જગ્યાએથી અમને પ્રભુ પિતા પરમેશ્વર તમે એક સંગતમાં એક કરી રહ્યા છો. અને પ્રભુ તમારા વચનો મારફતે, ગીતો મારફતે, સેવા મારફતે, સાક્ષી મારફતે, ના સંગત મારફતે અમ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરી રહ્યા છો. અને તેથી પ્રભુ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજના દિવસની આ બાઇબલ સ્ટડીને, બાઇબલ અભ્યાસને પણ અમે તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર, શરૂઆતથી અંત સુધી તમે અમારા દોરનાર, ચલાવનાર, માર્ગદર્શક, રાહબર, નિગહેવાન બનજો. અને પ્રભુ અમને આજનું વચન અને શિક્ષણ પ્રભુ પિતા પરમેશ્વર તમે અમને આપો એવી ખાસ અમે પ્રાર્થના અને વિનંતી કરતા અમે સગળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી ટેકનોલોજીની ટીમને તમારા હાથમાં સોંપીએ છીએ. દૂર સુદૂરથી આ સેવામાં જોડાનાર અને આ સંગતનો લાભ લેનાર એક એક વ્યક્તિને, પરિવારને, મંડળીઓને, સમાજને પ્રભુ તમારા પ્રેમાળ હાથમાં સોંપી દઈએ છીએ. મુજબળ પાત્રને પણ પ્રભુ તમે સંભાળો, સાચવો અને પ્રભુ સંચાલન કરવા માટે, તમારું વચન વાંચવા માટે, તેને રજૂ કરવા માટે મારી સહાય અને મદદ કરજો એવી ખાસ પ્રાર્થનાની વિનંતી કરતા બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ, આમીન. પ્રભુના વચનો તરફ આપણે જઈએ. જૂના કરારમાં બીજો સમૂહ અને તેનો 12મો અધ્યાય અને તેની 1-14 કલમ સુધી આપણે વાંચવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં બીજો સમૂહ તેનો 12મો અધ્યાય અને તેની 1-14 કલમ આપની સમક્ષતામાં હું વાંચીશ. પાન નંબર 289 પર મળશે. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને તેને કહ્યું કે એક નગરમાં 2 માણસ હતા, એક શ્રીમંત ને બીજો દરિદ્રી. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા તથા ઢોરઢાક હતા, પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાડી હતી, તેની સાથે ને તેના છોકરા સાથે ઉછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સૂતી હતી, ને તે તેને દીકરી સમાન હતી. તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગો આવ્યો. પોતાને ત્યાં આવેલા વટેમાર્ગોને સારું રાંધવા માટે તેણે પોતાના ઘેટા તથા ઢોરમાંથી કંઈ લીધું નહીં, પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લઈ લીધી ને પોતાને ત્યાં આવેલા માણસને સારું તે રાંધી. તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યું, જીવતા યહોવાના સ્તંભ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે માણસ તે મરણ પામવા યોગ્ય છે, અને તેને ઘેટીને બદલે 4 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું ને તેને કંઈ દયા આવી નહીં. અને નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યું, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું, અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે, ને તેને અમ્મોન પુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ
હું આ કાર્ય સર્વ ઇઝરાયલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે તું મરીશ નહીં તો પણ આ કૃત્યથી તે યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે માટે જે દીકરો તારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે આ ઈશ્વરનું પવિત્ર અને જીવંત વચન છે અને પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો ફરી એકવાર આજની આ સંગતમાં જોડાનાર પ્રત્યેકનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમપૂર્વક આવકાર કરું છું અને વિશેષ માન્ય બિશપ સાહેબ સેક્રેટરી સાહેબ ઉપાધ્યક્ષ સાહેબ ખજાનચી સાહેબ સાથે મારા એરિયા ડીન મારા પ્રમુખ મારી પાસ્ટોરલ કમિટીનો પણ આ સમય હું આભાર માનું છું અને વિશેષ કરીને ફરીને એકવાર વારંવાર મને વચનની સેવા માટે તક આપવા બદલ સમગ્ર મારા અધિકારીગણનો અને ઈશ્વરનો હું આભાર માનું છું આપ જોઈ રહ્યા છો સીએનઆઈ ઘોઘા મંડળીનું આ ઐતિહાસિક પ્રભુ મંદિર છે કે જે રેવરન્ડ ડૉક્ટર જેમ્સ ગ્લાસ્કો સાહેબ અને રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ જ્યારે આયર્લેન્ડથી સર્વપ્રથમ આ ભૂમિ પર ઘોઘા ગામમાં ઉતર્યા હતા બંદરે ઉતર્યા હતા અને ત્યારે આ આ જગ્યા ત્યારબાદ પસંદ કરવામાં આવી અને અહીંયા મિશનની કાર્યની શરૂઆત કરવામાં આવી સુવાર્થ પ્રચાર કરવામાં આવ્યો અને ત્યારબાદ મંડળી સ્થપાઈ અને ત્યારે જે પ્રભુ મંદિરનું નિર્માણ થયું હતું એ પવિત્ર અને ગૌરવી અને ઐતિહાસિક એવા આ પ્રભુ મંદિરમાં પ્રથમવાર હું આજનો બાઇબલ અભ્યાસનું રેકોર્ડિંગ કરી રહ્યો છું અને તેથી ખૂબ જ ગૌરવની અને માનની લાગણી હું અનુભવી રહ્યો છું અને તેથી ઈશ્વરનો આભાર જ માનું છું કે આવું અભૂતપૂર્વ અને પવિત્ર સ્થળ ઈશ્વરે આપણને સીએનઆઈ ગુજરાત ડાયોસિસ તરીકે સીએનઆઈ ઘોઘા મંડળી તરીકે પૂરું પાડ્યું છે અને તેથી હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને માનની લાગણી અનુભવું છું આવો આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ એ પહેલાં પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ પ્રાર્થના કરીએ અમારા સ્વામી ને અમારા પ્રભુ મૂલ્યવાન સમયને માટે સંગતને માટે તકને માટે અને વિશેષ કરીને જ્યાં અમારા પૂર્વજોને અમારા વડવાઓને સુવાર્તા મળી અને જ્યાં પ્રભુ પરદેશથી તમારા સેવકો પરિવાર સાથે ખૂબ જ વિટંબણાઓ પ્રશ્નો સમસ્યા મુશ્કેલી સતાવણીનો સામનો કરતા અને આવ્યા અને ખૂબ સહન કરીને આ જગ્યાએ પ્રભુ તેઓએ સુવાર્તા પ્રચાર કર્યો મંડળી સ્થાપી અને પ્રભુ ત્યારથી માંડીને આ મંડળીને તમે સંભાળી છે અને વિશેષ કરીને પ્રભુ આજે એવી પવિત્ર જગ્યાએ ગૌરવવાન જગ્યાએ કે જ્યાં એ સંતોના પગ ફર્યા છે અને જે તમારી મંડળીને તમે આપી છે એ જગ્યા પર એ મંદિરમાં જ્યારે અમે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજની આ બાઇબલ સ્ટડીને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ પ્રભુ તમે સહાય કરજો આમ બધાને તમે શીખવજો મુજબ પાત્રને પ્રભુ તમે સહાય અને મદદ કરો તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું શોધન મનન ચિંતન અવલોકનને અભ્યાસ કરવા માટે અમારી આંખો ગળવા માટે તમે સહાય અને મદદ કરો અમારો ઉપયોગ કરો અમને તમે પોતે શીખવો અમારું માર્ગદર્શન કરો અમારો અંધકાર દૂર કરો એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરતા બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ આમીન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાં બીજો સમૂહ અને તેનો 12મો અધ્યાય અને તેની 1-14 કલમ સુધી આપણે શાસ્ત્ર પાઠ વાંચન કર્યું છે પરંતુ મારી સાથે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આજ પુસ્તકનો એટલે કે બીજો સમૂહ અને તેનો 11મો અધ્યાય અને તેનો 12મો અધ્યાય બંને અધ્યાય તમે ખુલ્લો રાખશો કે જેથી કરીને એની પ્રસંગ જે થઈ રહ્યો છે એની આગળ અને તેની પાછળ પણ કેટલીક બાબતો જે મહત્ત્વની છે એને આપણે જોતા આગળ વધવા માંગીએ છીએ તમને યાદ કરાવી દઉં કે અત્યારે જ થોડા સમય પહેલાં પડાવી લેવાના પાપ વિષય અને એ સંદર્ભે આપણે પહેલો રાજા અને તેનો 21મો અધ્યાય અને તેની 1-29મી કલમ સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે
અને ત્યાં હું તમને યાદ કરાવું નાથાન ની દ્રાક્ષા સોરી નાથાન પ્રબોધક અને સાથે સાથે જે દ્રાક્ષાળા વાડીની વાત છે એ આપણે જોયું હતું અને એની સાથે સાથે ઇઝેબેલ અને આહાબ રાજાનું તરકટ જે રચાયું અને એ પ્રભુના સેવક નાબોથ પાસેથી એ દ્રાક્ષાવાળી પડાવી લીધી એટલે કે નાબોથની દ્રાક્ષાવાળી પડાવી લેનાર આહાબ અને ઇઝેબેલ રાણી એનાથી પણ આગળ વધીને એનું ખૂન કર્યું અને એ બધી બાબતો ના નાથાન પ્રબોધક મારફતે ખુલ્લી કરવામાં આવી અને સાથે સાથે ઈશ્વરે તેમને શિક્ષા પણ કરી અને એ બાબત આપણે જોઈ ચૂક્યા છીએ અને એ જ વિષય એટલે કે પડાવી લેવાનું જે પાપ જે છે આંચકી લેવાનું જે પાપ છે છીનવી લેવાનું જે પાપ છે ખૂંચવી લેવાનું જે પાપ છે અને જે બીજાનો હક અને અધિકાર પર તરફ મારવાની જે પાપ જે છે એના સંદર્ભ આપણે આગળ વધવા માંગીએ છીએ અને આજે આ બીજી વારના રેકોર્ડિંગમાં પણ એ જ વિષયને હું આગળ વધારવા માગું છું અને એટલા માટે આપણે બીજો સમય એટલે તેનો 12મો અધ્યાય અને તેનો 1-14 કલમ અને ખાસ કરીને 11 અને 12મા અધ્યાયમાંથી કેટલીક વાતો મહત્વની જોવા માંગીએ છીએ મારી સાથે તમે 11મા અધ્યાયમાં શરૂઆતનો જે કલમો છે ત્યાં આવશો તો પહેલી કલમમાં લખ્યું છે કે 9 વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા તેઓએ અમ્મોન પુત્રનો નાશ કર્યો રાબ્બા નગરને ઘેરો કાઢ્યો પણ દાઉદ યરુસાલેમમાં રહ્યો જૂના કરારનો જો તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો અને ખાસ કરીને સમુએલના પુસ્તકો રાજાઓના પુસ્તકો કાર્યતાંત્રના પુસ્તકો જે ઇતિહાસ છે એ પુસ્તકોનો જો તમે અભ્યાસ કરશો તો આ વાક્ય આ વચન આ શબ્દો તમે વારંવાર જોશો એટલે કે 9 વર્ષ બેસતા રાજાઓ યુદ્ધ કરવા માટે નીકળતા હતા એટલે પોતાનું જે કાર્યક્ષેત્ર છે એને વધારવા માટે અને મોકળું કરવા માટે રાજાઓ ત્યાંથી એટલે કે એ દિવસથી શરૂઆત કરતા હતા અને મોટા ભાગના રાજાઓ આ 9 વર્ષ બેસતા પોતાના સૈન્યને સાબદું કરતા પોતાના લોકોને તૈયાર કરતા પોતે આગેવાની લેતા અને પછી બહાર નીકળીને આસપાસ યુદ્ધ કરતા અને પોતાનું કાર્યક્ષેત્ર છે સીમા જે છે મર્યાદા જે છે એને તેઓ વધારતા હતા પણ અહીંયા દાઉદ રાજા આપણને થાય કે આટલો મોટો રાજા આટલો મહાન રાજા આટલો મોટો મહાન પ્રભુનો સેવક અને એ કેવી રીતે આવી આમાં પડ્યો પાછો પડ્યો એનાથી પાપ થયું અને એણે પછી એ પાપ ત્યાં અટકાવ્યું નહીં પણ એ સતત ચાલુ જ રાખ્યું એવો માણસ કેવી રીતે અટવાયો છે એ ના મૂળમાં આપણે સંક્ષિપ્તમાં જોવા માંગીએ છીએ કે શું થયું છે અને ક્યાંથી એની શરૂઆત થઈ છે 9 વર્ષ બેસતા રાજાઓ યુદ્ધ કરવાનું સારું નીકળે છે પણ દાઉદને માટે લખવામાં આવ્યું છે કે પણ દાઉદ યરુસાલેમમાં રહ્યો સૈન્ય સેનાપતિ આગેવાનો અને તેના જે માણસો છે એ બહાર લડવા માટે ગયા છે અને જેણે આગેવાની આપવાની છે જે જે જેની હાજરીથી આ સૈન્યને સેનાપતિને માણસોને આગેવાનોને હિંમત મળે બળ મળે જુસ્સો બેવડો થાય હાજરી જરૂરી છે પણ આ માણસ ઘરે રહ્યો અને ઘરે રહેવાથી શું પરિણામ આવે છે મહત્વનું જે કામ જે છે એને સાઈડ પર મૂકીને એ માણસ ઘરે રહ્યો ત્યાં લખવામાં આવ્યું છે નગરને ઘેરો કાઢ્યો પણ દાઉદ યરુસાલેમમાં રહ્યો બીજી કલમ એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો ત્યારે તેણે ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દીઠી તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી કોઈ એકે કહ્યું કે શું એ એલિયાબની દીકરી ઉરિયાહિત્તીની સ્ત્રી બાપ સેવા નથી
દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી ને પછી તેની સાથે એણે વિચાર કર્યો. શરૂઆત ક્યાંથી થઈ છે? 9 વર્ષ બેસતા રાજાઓ યુદ્ધ કરવા માટે પોતાના સૈન્યને સાબુ કરીને તૈયાર કરીને પોતે આગેવાની લઈને એમને પોરસ ચડાવીને યુદ્ધ કરવા માટે નીકળે છે. જ્યારે આ આટલો મોટો આટલો જેનો વૈભવશાળી ગૌરવ છે, જે ઈશ્વરનો બહુ મોટો સેવક છે, મનગમતું પાત્ર, મનપસંદ માણસ, પણ એના જીવનમાં પણ પાપે જે કામ કર્યું છે, શેતાને જે રોલ ભજવ્યો છે અને એને પણ પાડવા માટે પ્રયત્ન કર્યો છે, એ બાબત આપણે જોઈ રહ્યા છીએ. પડાવી લેવાનું પાપ, મેં ગયા બાઇબલ સ્ટડીમાં પણ કહ્યું હતું કે પડાવી લેવું એટલે ખાલી મિલકત જ નહીં, ખાલી જમીન જ નહીં, કુટુંબ ઘર નહીં, જર જાગીર જમીન જ નહીં, પણ એની સાથે સાથે પત્ની પડાવી લેવી, પતિ પડાવી લેવો, મા બાપ પડાવી લેવા, બાળકો પડાવી લેવો, મિત્રો પડાવી લેવા, સંબંધ પડાવી લેવા, લાગણી પડાવી લેવી, અંતરાય ઊભી કરવો અને કોઈકનો હક અને અધિકાર છીનવી લેવું, પડાવી લેવું, એના પર તરાપ મારવું, એ પણ પાપ છે. અને એ બધામાં પડાવી લેવાનું જે પાપ જે છે એ અહીંયા આપણે જોવા માંગીએ છીએ. આ માણસ યુદ્ધમાં જવાને બદલે, આગેવાની આપવાને બદલે જવાબદારી છોડીને એ રાજમહેલમાં છે, આરામ કરી રહ્યો છે. નવરાશનો સમય છે, જોકે યુદ્ધનો સમય છે, પણ એના માટે નવરાશનો સમય છે. અને નવરું મન એ શેતાનનું ઘર છે, અને તેથી એ ઉઠ્યો, આરામ કરતો હતો, કારણ કે કોઈ કામ નહોતું, બહાર કામ ચાલી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, યુદ્ધ કરી રહ્યા છે, જીત મેળવી રહ્યા છે. પણ આ રાજા જવાબદાર વ્યક્તિ હોવા છતાં પણ એ યરુશલેમમાં છે, પોતાના મહેલમાં છે, પલંગ પરથી ઉઠી અને બહાર ધાબા પર ફરવા માટે જાય છે. ધાબા પરથી આસપડોશમાં નજર નાખે છે અને એક સ્ત્રીને એના મહેલના ધાબા પરથી એ સ્નાન કરતી જુએ છે. સ્નાન કરતી જોઈને એણે એની દ્રષ્ટિ ફેરવી લેવાની હતી, બીજી દિશામાં ચાલ્યું જવાનું હતું. પાપને જેના હૃદયના દ્વારે છે, શૈતાન જેનો ઉપયોગ કરવા માંગે છે, કરી રહ્યો છે, એને જાકારો આપીને એની દ્રષ્ટિ બીજી તરફ લઈ જવાની હતી, બીજી દિશામાં એણે ચાલ્યું જવાનું હતું, એણે ત્યાંથી ઉતરી જવાનું હતું. પણ એ જે સ્ત્રી, ઉરિયા હિત્તીની સ્ત્રી, પોતાનો વફાદાર સેવક, સૈનિક, પ્રમાણિક માણસ, અંગત માણસ, કે જે પોતાના માલિકને માટે, સ્વામીને માટે, રાજાને માટે બલિદાન આપી દેવા માટે તૈયાર છે, જેના વિશે આપણે પછીથી જોઈશું સંક્ષિપ્તમાં, એ માણસની પત્ની એણે જોઈ, સ્નાન કરતા દીઠી, અને સ્નાન કરતા દીઠી પછી એ અટક્યો નહીં. એણે માણસ મોકલ્યો, એણે તપાસ કરાવી આ કોણ છે, પછીથી માણસ મોકલીને પછી એને પોતાની પાસે તેડાવી અને તેની સાથે તેણે વિચાર કર્યો. વાલા ભાઈ બહેન, આ જે ઉરિયા હિત્તી છે, જેની આ પત્ની બાતશેબા, એ માણસ કેવો પ્રમાણિક છે, વફાદાર છે, લાગણી જેને પોતાના સ્વામી માટે છે, પોતાના લોક માટે છે, પોતાના વતન માટે છે, એના વિશે પણ હું તમને સંક્ષિપ્તમાં કહેવા માંગુ છું. અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, હવે બાતશેબા સાથે તેણે વિચાર કર્યો, પણ પછી શું તરકટ રચાય છે જુઓ. 6 કલમ, દાઉદે યોબની પાસે માણસ મોકલીને કહાવ્યું, ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ. એટલે યોબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું કે યોબ કેમ છે? એટલે આ કેટલી હોશિયારી વાપરવામાં આવે છે તો તમે જુઓ. લોકની શી ખબર છે, લડાઈના શા હાલ છે? અને 8 કલમ, પછી દાઉદે ઉરિયાને કહ્યું કે તારા ઘેર જઈને તારા પગ ધો. ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો અને રાજા તરફથી તેની પાછળ કઈ જમણ મોકલવામાં આવ્યું. પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરીની સાથે સૂતો અને પોતાને ઘેર ગયો નહીં. રાજાએ પોતાના વફાદાર, પ્રમાણિક, માનીતા એવા સેવક, એવા સૈન્ય કે જે પોતાના સ્વામીને માટે, પોતાના લાખ લોકોને માટે લાગણી ધરાવે છે, એને કપટથી બોલાવ્યું.
એના ઉઠાણ કરવા માટે નહીં, એને સલાહ સૂચન આપવા માટે નહીં, એને માર્ગદર્શન કરવા માટે નહીં, પણ એણે જે એની પત્નીની સાથે બાતશેબાની સાથે પાપ કર્યું છે એ છુપાવવા માટે, એ ઢાંકવા માટે એણે કપટથી એ માણસને એટલે કે ઉરિયા હિત્તીને પાછો યરુસાલેમ બોલાવ્યો, શહેરમાં બોલાવ્યો, મહેલમાં બોલાવ્યો, અને કપટથી એ એને પોતાના ઘેર મોકલે છે કે તું ઘેર જા, પગ ધો અને તારા ઘરે રહે. અને પછી ત્યાંથી અટક્યો નહીં, પણ એક જાય છે એની પાછળ રાજાના જમણમાંથી પણ ભોજન મોકલવામાં આવે છે. જો કેવી 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 યુક્તિ કરવામાં આવે છે, અને યુક્તિ નહીં પણ કુયુક્તિ હું કહીશ, તરકટ હું કહીશ અને કપટ હું કહીશ. અને આ પહેલો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે દસમી કલમ સોરી નવમી કલમ ત્યાં લખ્યું છે, પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો. કારણ કે સેનાપતિને સૈન્ય અને આગેવાનો યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધ લડી રહ્યા છે, દુશ્મનોને પરાસ્ત કરી રહ્યા છે, પોતાના વતનનો પોતાના દેશનો એ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, અને આ જે બાકીના જે માણસો જે મહેલમાં છે અથવા તો રાજ્યમાં છે એ લોકો મહેલમાં એક ખાસ જે જગ્યા છે છાવણી છે એમાં છે, અને ત્યાં પણ એ લોકો છે, અને તેમની સાથે ઉરિયા હિત્તી રાતવાસો કરે છે, એ ઘરે જતો નથી. અને એના સંદર્ભમાં જ્યારે રાજાને ખબર મળે છે ત્યારે તેણે પૂછ્યું, ઉરિયા હિત્તીને પૂછ્યું દસમી કલમમાં, શું તું મુસાફરીથી આવ્યો નથી? ભાઈ તું થાક્યો હશે, કંટાળ્યો હશે, ઘણા બધાના દિવસોનો તને ઉજાગરો હશે, રખડામણને કારણે આ બધું તને થાક લાગ્યો હશે, મુસાફરી કરી કરીને તમે થાકી ગયા છો, તું આરામ કર, તું તારે ઘેર કેમ ગયો નહીં? ઉરિયાએ દાઉદને કહ્યું, બહુ જોરદાર જવાબ આપ્યો છે, કોસ ઇઝરાયલ તથા યહુદા રાવટીઓમાં રહે છે, રાવટીઓ એટલે તંબુઓમાં રહે છે, અને મારો મુરબ્બી યોઆબ તથા મારા મુરબ્બી ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખીને પડેલા છે, તો શું હું ખાવા પીવા તથા મારી સ્ત્રીની સાથે સુવા મારે ઘેર જાઉં? તારા તથા તારા જીવના સમ હું એ કામ કરનાર નથી. અને ત્યારબાદ દાઉદે ઉરિયાને કહ્યું કે આજે પણ તું અહીં રહે અને કાલે હું તને વિદાય કરીશ. અને એમ ઉરિયા તે દિવસે તથા તેને દિવસ તેને બીજે દિવસે યરુસાલેમમાં રહ્યો. દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધું પીધું અને તેને મસ્ત બનાવ્યું. આ બીજા પ્રયત્નમાં થોડુંક વધારે ઉમેરવામાં આવ્યું છે કે કદાચ એ સારું ખાય, સારું પીએ, માદકનું પીએ, મસ્ત થાય અને પછી પોતાના ઘરે જાય. કપટ છે, મસ્ત બનાવ્યું, સાંજે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકરોની સાથે સુવા ગયો પણ પોતાને ઘેર ગયો નહીં. આવી પરિસ્થિતિમાં પણ ઉરિયા હિત્તી પોતાને ઘેર ગયો નથી. અને ત્યાં લખ્યું છે, સવારે એમ થયું કે દાઉદે યુવા પર પત્ર લખ્યો. હવે આ ત્રીજો પ્રયત્ન તેને પછાડવા માટે, તેને પરાસ્ત કરવા માટે, અને દાઉદે પોતાનું પાપ છુપાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ પત્ર વ્યવહારમાં આપણે જોઈ શકીએ છીએ. સવારે એમ થયું કે દાઉદે યુવા પર પત્ર લખ્યો, ઉરિયા હસ્તક તે મોકલ્યો. એણે પત્રમાં સ્પષ્ટ લખ્યું કે તમે ઉરિયાને દારૂણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી દૂર ખસી જજો, ને તે જાનથી માર્યો જાય. અને એમ થયું કે યોબ નગરને ઘેરો ગાલ્યો, અને પછી આપણે બધા જાણીએ છીએ કે ઉરિયા હિત્તી માર્યો જાય છે. માર્યો જાય છે નહીં, પણ તેને કપટથી છળથી એક કાવતરું રચીને તેને રીતસરનો મારી નાખવામાં આવી રહ્યો છે. દુશ્મન જે જેના પર ચડાઈ કરવામાં આવી રહી છે, જે લોકોની સાથે યુદ્ધ ચાલી રહ્યો છે, એ લોકોએ નથી માર્યો, પણ પોતાના જ લોકોએ છળ અને કપટ તરકટ રચીને કાવતરું રચીને આ સન્નિષ્ઠ પ્રમાણિક ઈશ્વર ભક્ત સ્વામિત્વ જેનામાં છે, પોતાના લોક પોતાના માલિક અને પોતાના વતન પ્રત્યે જેને ભારોભાર હૃદયમાં લાગણી છે, પ્રેમ છે, અનુકંપા છે, જેના માટે ફણા થઈ જવા માટે તૈયાર છે, એવા વફાદાર પ્રમાણિક સન્નિષ્ઠ માણસનો દાઉદ જેવા ઈશ્વર ભક્તે વલાવો ભોગ લીધો છે, ખૂન કરાવી એનો પાપ કર્યો છે. એક તો એની પત્ની પડાવી લીધી,
એની સાથે વિભિચાર કર્યો ત્યાંથી અટક્યો નહીં પણ આના વિરુદ્ધ તરકટ રચ્યો કાવતરું કર્યું અને એને છેક મરાવી નાખ્યો ત્યાં સુધી એણે પાપ કર્યું છે વલવ પડાવી લેવાના પાપ સંદર્ભે આપણે જોઈ રહ્યા છે અને પછી આગળ વધીએ બધું હું વાંચી શકતો નથી જો સમય મળે તો તમે બંને અધ્યાયનો બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો ત્યાં ઘણી બધી બાબતો તમને જોવા મળશે અને પછી એ ખબર ત્યાં દાઉદને આપવામાં આવે છે અને જ્યારે ખબર આપવામાં આવે છે એમાં પણ તરકટ રચાય છે અને એ રીતે ત્યાં છળથી કામ લેવામાં આવે છે 26મી કલમ 11મો અધ્યાય અને 26મી કલમ ઉપર આપણે સીધા આવીએ તો ત્યાં લખ્યું છે જ્યારે ઉરિયાની સ્ત્રીએ સાંભળ્યું કે મારો ધણી ઉરિયા મરણ પામ્યો છે શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી અને તે તેની સ્ત્રી થઈ ને તેને તેના પેટનો પુત્ર થયો પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટો લાગ્યો માણસોને ખબર નથી કદાચ જે 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 ચિઠ્ઠી અથવા તો ખબર આપવાને લઈ જનારા થોડા ઘણા ગણતરીના માણસો છે જે વિશ્વાસપાત્ર એ અને સાથે સાથે જે સેનાપતિ જે છે એ અને દાઉદ એના સિવાય કોઈ નથી જાણતું કે શું થયું છે પણ ઈશ્વર સઘળું જાણે છે ઈશ્વર સઘળું જાણે છે જે થયું છે કોઈ નથી જાણતું અને એ રીતે લોકોને તો એમ જ છે કે આ દાઉદ ના સૈન્યમાં આટલો સરસ માણસ ઉરિયા હિત્તી સ્વામિત્વ જેનામાં છે ઈશ્વર ભક્ત સ્વામી ભક્ત પોતાના લોકડા માટે લાગણી ધરાવનાર એ વ્યક્તિ યુદ્ધમાં શહીદ થઈ ગયો છે અને આ માણસના ની જે સેવા જે છે બલિદાન છે એના ભાગ સ્વરૂપે એની કદર કરતા રાજાએ એની પત્નીને પોતાના મહેલમાં આણી અને તેની પત્ની બનાવી લોકોની દ્રષ્ટિમાં તો કેટલો મોટો અને મહાન જબરજસ્ત કામ અને કદાચ વાહવા પણ થઈ હશે પ્રશંસા પણ થઈ હશે પણ એ બેચાર વ્યક્તિ દાઉદ પોતે અને ઈશ્વર બધું જાણે છે અને ત્યાં સ્પષ્ટ અધ્યાય પૂરો થાય છે ત્યાં લખવામાં આવ્યું છે પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું વલવ પડાવી લેવાનું પણ દાઉદ રાજાએ ઉરિયા હિત્તીની પત્ની પડાવી લીધી છે પોતાના વફાદાર પ્રમાણિક માણસની પત્ની તેણે પડાવી લીધી છે અને એનાથી પણ આગળ વધીને એ માણસનું તેણે ખૂન કરાવ્યું છે અને હવે આપણે આપણા શાસ્ત્ર પાઠમાં આવીએ બીજો સમુએલને 12મો અધ્યાય અને તેની 1થી 14મી કલમમાં આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે પછી યહોવાએ નાથાનને ઈશ્વરના સેવકને દેવે દાઉદ પાસે મોકલ્યો એણે તેની પાસે આવીને તેને કહ્યું કે એક નગરમાં બે માણસ હતા નાની સ્ટોરી કરવામાં આવી વાર્તા કરવામાં આવી એક નગરમાં બે માણસ હતા એક શ્રીમંત બીજો દરિદ્ર શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા ઢોરઢાક હતા પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું એણે તે વેચાતી લઈને પાડી એની સાથે તેના છોકરા અને તેની છોકરી ઉછરી હતી એના પોતાના કોળિયામાંથી તે ખાતી હતી અને બધું લખવામાં આવ્યું છે 4થી કલમમાં લખવામાં આવ્યું છે તે શ્રીમંત માણસને ત્યાં એક વટે માર્ગું આવ્યું આ વટે માર્ગું એ શેતાન ને તેના અપદૂતો જે જે ભ્રષ્ટ વિચારો મારા ને તમારા મગજમાં મનમાં ને હૃદયમાં મૂકે છે એ વટે માર્ગો એ વટે માર્ગો આવ્યો પોતાને ત્યાં આવેલા વટે માર્ગોને સારું એટલે કે વ્યભિચારનું જે પાપ જે છે વ્યભિચારને સંતોષવા માટે એ વટે માર્ગો તરીકે એ વટે માર્ગોને સંતોષવા માટે એને રાજી કરવા માટે શું થઈ રહ્યું છે રાંધવા માટે પોતાના ઘેટામાંથી કારણ કે એના તો ઘણી પત્નીઓ રાજા છે ઘણી પત્નીઓ હશે દાસીઓ હશે એમાંથી કંઈ ના લીધું પણ ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે વટે માર્ગને સારું રાંધવા માટે તેણે પોતાના ઘેટા તથા ઢોરમાંથી કંઈ લીધું નહીં
તેણે પોતાના ખેટા તથા ઢોરમાંથી કંઈ લીધું નહીં, પણ પેલા દરિદ્રી માણસની ખેતી લઈ લીધી અને પોતાના ત્યાં આવેલા માણસને સારું તે રાખી. આ વટે માર્ગો એ ગંદા ભ્રષ્ટ કોઈકનો અહિત કરનારા કોઈકનો પડાવી લેનારા એ ભ્રષ્ટ વિચારો એ શેતાનને તેના અપદૂતો જે મૂકે છે. ઉત્પત્તિમાં લખવામાં આવ્યું છે કે એ તમારા હૃદયના દ્વારે સંતાઈ રહેશે. એ હૃદયના દ્વારની પાછળ જે સંતાયેલા આ ભ્રષ્ટ ને ગંદા વિચારો અને હીન કૃત્યો જે શેતાનને તેના અપદૂતો આપણી પાસે કરાવે છે, એ વટે માર્ગો જેને સંતોષવા માટે, એને રાજી કરવા માટે, એને ખુશ કરવા માટે, એને ઝાકરો દેવા માટે નહીં, પણ એને ખુશ કરવા માટે એને પડાવી લેવાનું પાપ કર્યું. અને એ માહિતી બહુ સુંદર રીતે આ બે ત્રણ કલમમાં એક નાની સ્ટોરી સ્વરૂપે દેવની સૂચનાથી માર્ગદર્શનથી નાથાન પ્રબોધક દાઉદ રાજાની પાસે લાવે છે અને રજૂઆત કરે છે. અને તમે જુઓ ત્યાં પાંચમી કલમમાં તે માણસ એટલે કે આ સ્ટોરીમાં જેણે કપટ કર્યું છે, છળ કર્યું છે, પાપ કર્યું છે, પડાવી લીધું છે, એ માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યું, જીવતા યહોવાના સમ જે માણસે એ કૃત્ય કર્યું છે, એક તે માણસ મરણ પામવા યોગ્ય છે, બે જો ઘણો પાછું તેણે આપવું પડશે, અને ત્રણ એ નિર્દય કૃત્ય તેણે કર્યું છે અને તેને કઈ દયા આવી નહીં. એણે પોતે જ ન્યાય કરી નાખ્યો અને સજા પણ સંભળાવી દીધી. અને પછી નાથાન પ્રબોધકે માછી પલટી અને વાત મૂકી સાતમી કલમ. નાથાને દાઉદને કહ્યું, તું જ તે માણસ છે. વલાવાન બહેનો, આજે આવા પ્રબોધકોની, આવા સેવકોની કે જે છાતી ઠોકીને પોતાના લોકને, એ વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય, મંડળી હોય, ગમે તેવી મોટી વ્યક્તિ હોય, માથાભારે તત્વ હોય, પણ એને એના પાપ સંવર્ધી, એના પાપ સંદર્ભે સચોટ માર્ગદર્શન અને સાથે સાથે એના એની એના પાપ તરફ એનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે બોલનારા સેવકોની જરૂર છે. વાહ વાહ, પ્રશંસા અને સારું સારું બોલનારા ઘણા છે, પણ પાપ અને પાપની અસર અને તેના પરિણામ પર બોલનારા બહુ ઓછા પ્રભુના સેવકો છે. અને નાથાન પ્રબોધક આ અહીંયા આપણને શીખવે છે. ભલે રાજા છે, જીવનું જોખમ છે, રાજા પ્રજાને વાંદરા તલવાર કાઢીને એક છાટકે ધડથી ગળું માથું અલગ કરી શકે છે જીવના જોખમે, પણ ઈશ્વરની જે વાત જે છે, ઈશ્વરની જે વાણી છે, સચોટ અને અક્ષરશ એ સામે ગમે તે વ્યક્તિ હોય એને બતાવી, રજૂઆત કરવી, એના પાપો એને બતાવવા, એને પસ્તાવા તરફ દોરી લઈ જવું, એ ઈશ્વરના સેવકોનું કામ છે. અને નાથાન પ્રબોધકે એ જીવના જોખમે એ જોખમકારક કામ કર્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે, તું જ તે માણસ છે. ઇઝરાયલનો દેવ યહોવા કહે છે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો, મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ધણીની પત્ની તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદીયાનું ઘર આપ્યું, અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફલાણા ભાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં જે ભૂંડું છે એ તે કર્યું છે. વાલા બહેન બહેનો, અહીંયા એક એક શબ્દ આપણને કદાચ લાગુ પડતો એમ હોય લાગી શકે છે. તું જ તે માણસ છે. અગાઉ પણ મેં કહ્યું છે, આપણને થાય કે ભાઈ મેં ક્યાં કોઈકનું પડાવી લીધું છે, ધ્યાનથી જોજો. ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી તમને બતાવવામાં આવશે, તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, તમારું ધ્યાન દોરવામાં આવશે કે મેં મારા ભાઈનું, મારા બહેનનું, મારી મંડળીનું, મારા સમાજનું અને મારા મિશન કમ્પાઉન્ડનું કેટલું બધું પડાવી લીધું છે. કોઈકની લાગણી દુખવી છે, લાગણી પડાવી લીધી છે, પ્રેમ પડાવી લીધો છે, કોઈકના મિત્ર પડાવી લીધા છે, કોઈકની પત્ની પડાવી લીધી છે, કોઈકના પતિ પડાવી લીધા છે, કોઈકના મા બાપ પડાવી લીધા છે, મા બાપ પાસેથી બાળકો પડાવી લીધા છે, મિત્ર મિત્ર વચ્ચે અંતરાય ઊભા કરીને મિત્રતા પડાવી લીધી છે, સંબંધો પડાવી લીધા છે. અને આવું તો કંઈ કેટલું લાંબુ લિસ્ટ હું તમને આપી શકું છું. ઈશ્વરની પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી આત્મમંથન કરશો, આત્મ તપાસ કરશો, આત્મશોધન કરશો, ઈશ્વર તમને બતાવશે મેં ને તમે આપણે કેટલું બધું પડાવી લીધું છે. તું જ તે માણસ. અને ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે,
રાજા તરીકે મેં તને અભિષિક્ત કર્યો નથી, હું ને તમે પણ એ ઉકરડામાં હતા, એ છેક નીચે પડી ગયેલા હતા, દબાયેલા, કચડાયેલા, શોષિત, શોષણનો ભોગ બની ગયેલા. ઈશ્વરે મને ને તમને તેનો જમણો હાથ આપીને ઉભા કર્યા, એ કાદવમાંથી, એ કીચડમાંથી, એ ગડામાંથી બહાર લાવ્યા, પાપની ઘરતામાંથી બહાર લાવ્યા અને આપણને રાજકુમાર જેવા બનાવ્યા, રાજકુમારને રાજકુમારી જેવો અધિકાર આપ્યો. કારણ કે આપણે તેના બાળકો છે, તેના સંતાનો છે, તેના વારસો છે. અભિષેક આપણા પર ઉતરવામાં આવ્યો, આપણે અભિષેક કરવામાં આવ્યો. આગળ બીજી બાબત, મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો. આપણી પાછળ પણ ઘણા બધા પડેલા હતા, શેતાન આપણી પાછળ પડેલો હતો, હજુ પણ પડેલો છે. તેના બધું તો આપણે ચારે બાજુ કામ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, પછાડવા માટે, પાડી નાખવા માટે અને આવી જ કંઈક બાબતોમાં ફસાવી દેવા માટે, આપણો પોતાનો કુટુંબનો, સમાજનો, મંડળીનો નિમિત્ત બનાવીને નાશ કરી દેવા માટે તન તોડ મહેનત કરી રહ્યા છે. મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો, એ સાઉલ જેવી વ્યક્તિ, વસ્તુ, બાબત, વ્યસન, એવી કઈ કેટલી બાબતોમાંથી મેં તને છોડાવ્યો છે. ત્રીજી બાબત, મેં તારા ધણીનું ઘર તને આપ્યું છે. એ અદ્ભુત વારસો અને આશીર્વાદો ઈશ્વરે મને ને તમને આપ્યા છે. તારા ધણીની પત્ની તારી ગોદમાં આપી છે, એવા આશીર્વાદો ઈશ્વરે મને ને તમને આપ્યા છે. ઇઝરાયલનો તથા યહૂદીયાનું ઘર આપ્યું છે, એ કુટુંબ, સમાજ, મંડળી અને એ આધ્યાત્મિક અને એવા ભૌતિક અને સામાજિક એ આશીર્વાદો આપણે ઈશ્વરે આપ્યા છે. અને આગળ લખ્યું છે એ પ્રમાણે, કદાચ જો તને કમી પડત તો તને ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે. આપણે જોઈએ પ્રમાણે 11મા અધ્યાયની છેલ્લી કલમનો પાછલો ભાગ, પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું. અને અહીંયા પણ એ જ બાબત છે, તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? અને પછી બધું ત્યાં લખવામાં આવ્યું છે, આપણે નથી જોતા, પણ 11મી કલમ જોઈએ. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દીકતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના દીકતા, સૂર્યના દીકતા કરીશ. અને 13મી કલમ વખતેની, દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. આ સ્વીકાર, આ કબૂલાત કદાચ આજે હું ને તમે નથી કરી શકતા. એ રોકનાર જે હૃદયના દ્વારે સંતાઈને બેઠેલી વ્યક્તિ જે છે એ આપણને રોકે છે. કારણ કે મેં કહ્યું પ્રમાણે આપણને સીધી દ્રષ્ટિએ અને સીધી રીતે આપણને ખબર નહીં પડશે કે મેં ક્યાં કોઈનું પડાવી લીધું છે, પણ ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી એની અધીનતામાં તમે જશો, હું જઈશ, આપણે જઈશું, તો એ બધું જ આપણે આગળ ખુલ્લું કરવામાં આવશે કે જેનો કોઈ પાર નથી, એ પડાવી લીધું છે. પડાવી લેવાનો પાપ સંદર્ભ આપણે જોઈ રહ્યા છે. દાઉદને નાથાન પ્રબોધક મારફતે, ઈશ્વરના સેવક મારફતે આ બાબતો તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું, ધ્યાન દોરવામાં આવ્યું અને તેણે કબૂલાત પણ કરી. 13મી કલમ, મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. મારી જેમ તમારી જેમ એ પણ કહી શકે તો હું તો રાજા છું, ગમે તે કરી શકું છું, મારી મરજી, મારી ઈચ્છા, આ બધું મારું છે અને હું ધારું તે કરી શકું છું, તો મને કોણ કહેવા માંડો? આજકાલની આવે પણ નમ્રતા એને દાખવી, દર્શાવી અને એને કબૂલ કર્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, સ્વીકાર કર્યો, કબૂલાત કરી, પસ્તાવો કર્યો. અને ઈશ્વરે નાથાન પ્રબોધક મારફતે તેને જણાવ્યું કે તારું પાપ તારાથી દૂર કર્યું છે, તું મરીશ નહીં. પણ જે પહેલો રાજા 21મો અધ્યાયની 1 થી 29માં આપણે ઈઝેબેલને આહાબ વિશે જોયું, જે પાપ કરવામાં આવ્યું છે, જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે, એના સંદર્ભમાં આહાબ પણ પસ્તાયો. પણ ત્યાં પણ છેલ્લી કલમમાં આપણે જોયું હતું કે એ પાપની અસર તેના સંતાન ઉપર તો આવશે જ આવશે. અને અહીંયા પણ એ જ બાબત આપણે જોઈ રહ્યા છીએ. ભલા ભાઈ બહેનો, આપણા પૂરતો કદાચ ઈશ્વર એને રોકી રાખશે, પણ જે પાપ થયું છે
એની અસર મારા વ્યક્તિગત જીવનમાં, મારા કુટુંબમાં, મારા બાળકો, મારા સંતાનો પર આવશે, આવશે અને આવશે. જો ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે ઈશ્વરને પ્રસન્ન, ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વરને પસંદ પડે એવા કૃત્યો કર્યા છે, એવા કામ કર્યા છે, એવા કાર્યો કર્યા છે, તો ઈશ્વરે વચન આપ્યું છે કે પેઢી દર પેઢી, પેઢીઓ સુધી હું તને આશીર્વાદ આપીશ, આશીર્વાદિત થશે, તું આશીર્વાદિત થશે. પણ સાથે સાથે આ પણ આપણા માટે ચેતવણી છે, પડકાર છે કે જો મેં પાપ કર્યું છે તો એની અસર પણ પેઢીઓ સુધી અને એની અસર અને તેનો ભોગ અને સહન મારા બાળકોએ કરવું પડશે. 14મી કલમ બોજ અગત્યની 13 અને 14 લખવામાં આવ્યું છે, પાછલો ભાગ, યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. પણ 14મી કલમ આપણા માટે બહુ ચેતવણીદાયક ત્યાં લખવામાં આવ્યું છે, તો પણ આ કૃત્યથી તે યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે. નિંદા કરવાનો પ્રસંગ આપ્યો છે માટે જે દીકરો તારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે. વાલાભાઈ બહેનો, પ્રસંગ આપ્યો છે. રોમનોનો પત્ર અને તેનો 7મો અધ્યાય જે આપણે પાછલા સમયમાં જોઈ ચૂક્યા છે અને ત્યાં બહુ સ્પષ્ટ અને બહુ સુંદર બાબતો લખવામાં આવી છે. ફરીથી હું તમને એ તાજું કરાવીશ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે 8મી કલમ, રોમનોનો પત્ર 7મો અધ્યાય અને તેની 8મી કલમ ત્યાં લખ્યું છે, પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. 11મી કલમ, કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો, માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાય તથા હિતકારક છે. ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું ના કદી નહીં, પણ પાપ તે પાપ જ દેખાય અને આગ્રહ વડે પાપ તે અતિશય પાપિષ્ઠ થાય, એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું છે. પાપે પ્રસંગ મળી અને ત્યાં લખવામાં આવ્યું છે, પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. અહીંયા પણ એ જ શબ્દો છે, નિંદા કરવાનો, યહોવાને, યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ દાઉદે આપ્યો છે. આહાબે અને એવા ઘણા બધા લોકોએ આપ્યો અને કદાચ હું ને તમે પણ એમાં આવી જ ગયા છે અને આપણે પણ એ પ્રસંગો આપ્યા છે. ઈશ્વર નિંદા થાય એવા પ્રસંગો આપણે આપ્યા છે, ઊભા કર્યા છે અને એ સાક્ષી દ્વારા, એ જીવન દ્વારા, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ અને વહીવટ દ્વારા એ અનેક પ્રસંગો ઈશ્વરની નિંદા થાય એવા હું તમે આપી ચૂક્યા છે, આપી રહ્યા છે. પણ ચેતે જઈએ, અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે એ પાપની અસર એના દીકરા પર ઉતારવામાં આવી છે, માટે જે દીકરો તારે ત્યાં ઉતર્યો છે તે નક્કી મરી જશે. અને પછી આપણે વાંચતા વાંચતા જઈશું તો દાઉદ ત્યાં પસ્તાવો પણ કરે છે, ઉપવાસ પણ કરે છે, પ્રાર્થના પણ કરે છે અને બધું જ આપણે જોઈ શકીએ છીએ, આપણે બધું જાણીએ છીએ, એટલે હું વધુ તેના પર જવા માંગતો નથી. પણ 23મી છેલ્લી કલમ જે આપણે જોઈ લઈએ, બીજો સમુએલ 12મો અધ્યાય અને 23મી કલમ, પણ હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરો, શું હું તેને પાછો લાવી શકું, એમ છે હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. વલાભાઈ મેનો પડાવી લેવાનો પાપ, પડાવી લેવાનો પાપ. અહીંયા જે આપણે જોયું એ પ્રમાણે દાઉદ છે ગોવાળિયો હતો, એના બધા ભાઈઓ કરતા એને કોઈ ગણકારતું નહોતું, એ તો ગોવાળિયો. પણ જ્યારે એનો અભિષેકનો સમય આવ્યો ત્યારે એક પછી એક બધા ભાઈઓને પસાર કરવામાં આવ્યા, બધાને નાપસંદ કરવામાં આવ્યા, પણ પછી એને પાછળથી બોલાવવામાં આવ્યો અને ત્યાં તેનો અભિષેક કરવામાં આવ્યો અને તે રાજા પછી ઈશ્વરના વચન પ્રમાણે રાજા બન્યો. ઈશ્વરે મને ને તમને પણ
आज रीते छेक उकरणा माथे उभा करीने राजकुमारनी कक्षा सुधी राजानी बाजुमां બેસવાને લાયક આપણને અને એ હકને અધિકાર તમને આપણને આપ્યો છે પ્રકટીકરણમાં કહેવામાં આવ્યો છે રાજ્યસરની ઉપર જમણી બાજુ બેસવામાં બેસાડવામાં આવશે પણ હું ને તમે એને લાયક બની શકતા નથી બની રહેતા નથી ઈશ્વરે તો એ હકને અબાધિત હકને અધિકાર આપણને આપ્યો જ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું છે પણ મારા આ દુષ્કૃત્યો એ કાળા કામ પડાવી લેવાના એ પાપને કારણે કોને તમે એને લાયક બની રહેતા નથી અભિષેક આપણાને કર્યા છે આપણાને છોડાવ્યા છે આપણને અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા છે છતાં પણ આપણે એ તરફ આપણું દુર્લક્ષ આપણે દાદ સેવીએ છીએ છેલ્લે બે કલમો જોઈને આપણે મનન બંધ કરવા માંગીએ છીએ મારી સાથે નવા કરારમાં પાન નંબર 237 તમે જોશો તો ત્યાં પહેલો યુહાન તેનો બીજો અધ્યાય અને તેની 15-17 કલમ આપણે જોવા માંગીએ છીએ પહેલો યુહાન તેનો બીજો અધ્યાય અને તેની 15-17 કલમ ત્યાં લખ્યું છે જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી કેમ કે જગતમાં જે સર્વ છે એટલે કે દેહની વાસના આંખોની લાલસા જીવનનો અહંકાર એ પિતાથી નથી અને આ ત્રણેય બાબતો જે આપણે નથી કરવાની એ જ આપણે સાંપ્રત સમયમાં કરીએ છીએ વ્યક્તિગત જીવનનું કુટુંબનું મંડળીનું સમાજનું આપણે નુકસાન કરનારા બન્યા છીએ છીનવી લેવાનું આપણે પાપ કર્યું છે પડાવી લેવાનું આપણે પાપ કર્યું છે પણ ઈશ્વર આપણને પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરતા આપણને જોવા મળે છે શીખવા મળે છે અને આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરે છે કે આ બધી બાબતો એ ઈશ્વર તરફથી નથી એ પિતા તરફથી નથી પણ એ જગતથી છે 17મી કલમ જગત તથા તેની લાલસા જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે જ સદા રહે છે વલાભાઈ બેન દેહિક વાસના આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ પિતાથી નથી અને જો આ છે તો બેશક હું ને તમે પડાવી લેવાના પાપ માછીએ અને એનાથી આપણે અટકશું નહીં પણ આ ત્રણ બાબતો દૈહિક વાસના આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ આપણામાંથી દૂર કરીએ આ ત્રણ બાબતો જ ઉત્પત્તિથી શરૂ થઈ છે દૈહિક વાસના આંખોની લાલસા જે ફળ જોયું અને પછી તોડીને ખાધું પતિને પણ આપ્યું અને ત્યાંથી એ શરૂઆત થઈ અને જીવનનો અહંકાર ભલાભાઈ બહેનો પડાવી લેવાનો પાપ સંદર્ભ આપણે જોઈ રહ્યા છીએ અને એમાં મેં કહ્યું પ્રમાણે જળ જાગીર જમીન મિલકત મકાન પ્રોપર્ટી એ જ બધું નહીં પણ એની સાથે સાથે પતિ પાસેથી પત્ની પત્ની પાસેથી પતિ મા બાપ પાસેથી બાળકો બાળકો પાસેથી મા બાપ મિત્ર મિત્ર પાસેથી મિત્રતા સંબંધ લાગણી ઘણી બધી વખત તમે જોશો બાળકોને પોતાના મા બાપ નથી ગમતા નથી પસંદ પડતા 24 કલાકમાં એક શબ્દ કદાચ પોતાના પિતા કે મા સાથે બોલતા એ ખચકાય છે પણ બહારની કોઈ એક કે બે વ્યક્તિ એને બહુ મીઠી લાગે છે એનો પ્રેમ એમને બહુ સારો લાગે છે પડાવી દેવાનું મિત્ર તો પડાવી લેવાનું પાપ બે મિત્રો વચ્ચે બહુ સારું બનતું હોય તો એ પણ ઈર્ષાને અધિકાયનું કારણ બને છે અને ત્રીજી ત્રાહિત વ્યક્તિ એ બે મિત્રો વચ્ચે અંતરાય ઊભો કરવા માટે પ્રયત્ન કરશે અને તોડ પાડશે અને પછી એ મિત્રતા પડાવી લેવાનું પાપ સંબંધો આમ બે આ બે કુટુંબ વચ્ચે કેટલું સારું બને છે તો એ સંબંધો પડાવી લેવાનો પાપ બાળકોનો પ્રેમ પડાવી લેવાનો પાપ અને એમાં તો કંઈ કેટલાય પાપ છે પડાવી લેવાનો પાપ મિલકત પડાવી લેવાનો પાપ કોઈકની જમીન પડાવી લેવાનો પાપ કોઈકનું ખેતર પડાવી લેવાનો પાપ કોઈકનું મકાન પડાવી લેવાનો પાપ મંડળીનું પણ પડાવી લેવાનો પાપ મંડળીની મિલકત મંડળીની જમીન મલકત મંડળીની પ્રોપર્ટી પણ કેટલાક દબાવીને બેઠા છે પડાવી લઈને બેઠા છે યાદ રાખજો ઈશ્વર છોડશે નહીં
આ બે બાઇબલ અભ્યાસનો તાલમેલ પૂર્વક, બે બાઇબલ સ્ટડીનો તાલમેલ પૂર્વક અભ્યાસ કરજો, સાંભળજો, વાંચજો, પોતે એનો અભ્યાસ કરજો, મંથન કરજો, મનન કરજો. ઈશ્વર પ્રભુ પવિત્ર આત્મા હજી પણ એ દીવો જો ખોલવાયો નથી તો તમને સળગાવશે અને તમને બતાવશે કે આ તે પડાવી લીધું છે. અને ઈશ્વરની સહાયથી એ પડાવી લીધેલું પાપ જો તમને ઈશ્વર બતાવે, ઈશ્વરની કૃપાથી એ તમને જોવા મળે, એને ત્યાં જ પૂરું કરી દેવા માટે પ્રયત્ન કરજો. ફરીથી એ નવા કરારની એક મહાન વ્યક્તિને હું યાદ કરીને મનન બંધકરણ માટે, અભ્યાસ બંધકરણ માટે પ્રયત્ન કરીશ. જાખીદાણી, જાખીદાણી કે જેના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી એણે તરત તાત્કાલિક એણે જાહેરાત કરી, એણે કબૂલાત કરી, એણે પસ્તાવો કર્યો કે મેં જો કોઈકનું પડાવી લીધું હોય તો એને હું ચાર ગણો પાછો આપીશ. હાલેલુયા. અને અહીંયા પણ નાથાન પ્રબોધક મારફતે જે સ્ટોરી સંભળાવી કે વાત કહેવામાં આવી, રજૂઆત કરવામાં આવી અને રાજાને એ ભાન થયું, જોકે પોતે નથી સ્વીકારતો પણ જ્યારે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તું જ એ માણસ છે, ત્યારે એ કબૂલ કરે છે. પણ એની પહેલાં એ ન્યાય કરી દે છે, એ નિર્ણય આપી દે છે, સજા પણ સંભળાવી દે છે. અને એમાં પણ જે બાબત લખવામાં આવી છે બીજી, તે આપણે જોઈ શક્યા છે, જોઈ ચૂક્યા છે, ચો ગણો પાછું આપવું પડશે. જાખીદાણીએ પણ પસ્તાવો કર્યો, પાપોની કબૂલાત કરી અને એણે પણ પ્રભુની સમક્ષતામાં જાહેરમાં એ સ્વીકાર સાથે જાહેરાત કરી, મેં કોઈનું પડાવી લીધું હોય એને ચાર ગણો પાછું આપીશ. ભલા બહેન બહેનો, પડાવી લેવાનું પાપ જો મારા જીવનમાં ભૂતકાળમાં આ પ્રકારનું બન્યું છે, વર્તમાનમાં હું કદાચ એ બાબત કરવા માટે વિચારી રહ્યો છું, વિચારી રહી છું, તરકટ રચાઈ રહ્યું છું, તો આ પ્રભુના વચનો મારફતે, આ બાઇબલ અભ્યાસ મારફતે તમે ચેતી જજો, આપણે ચેતી જઈએ. અને જો એ પડાવી લેવાનું પાપ એ વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજનું હોય, મંડળીનું હોય કે કોઈ પણ હોય, એ તરફ આપણે જો આગળ વધી રહ્યા હોય, દુષ્ટ શેતાન અને એ જે વટે માર્ગો છે એ આપણા જીવનનો સંચાલન કરી રહ્યું હોય, મગજમાં એ દુષ્ટ અને હીન કૃત્યકરણ માટે વિચારો આપી રહ્યા હોય, મૂકી રહ્યા હોય, તો તેને હાંકી કાઢજો, દૂર કરી દેવાજો. ઈશ્વર તમને સહાય મદદ કરશે, એ વટે માર્ગોને સંતોષ થાય એવા કામ કરશો. બરાબર, એ પડાવી લેવાના પાપ સુધી તમને ને મને દોરી લઈ જઈ શકે છે. અને કદાચ સમયે તમને ને મને પસ્તાવો થશે તો પ્રભુ આપણને વચન આપે છે કે એ પાપ તારાથી દૂર થયું છે અને તું મરીશ નહીં. પણ 14મી કે જે કલમ છે, આ કૃત્યથી તે યહોવાને, યહોવાના શત્રુઓને તેના નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દીકરો ત્યારે ત્યાં ઉતર્યો છે તે નક્કી મરી જશે. અને તેથી પડાવી લેવાનું જે પાપ છે બહુ ગંભીર, બહુ જ ગંભીર. અને એમાં જો હું ને તમે હોઈએ તો આ સમય ઈશ્વર આપણને બતાવી રહ્યા છે કે આપણે પાપને ત્યજીએ, છોડીએ, કબૂલ કરીએ, સ્વીકારીએ અને પસ્તાવો કરીએ અને પાસ્તાવિક દય સાથે પ્રભુની પાસે આપણે ફરી એકવાર નવી રીતે જઈએ તો એ માફકરણ માટે હજી પણ તત્પર અને તૈયાર છે, મારી ને તમારી એ રાહ જોઈ રહ્યા છે. અને પ્રભુ એ પ્રમાણે કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ, પ્રાર્થના કરીએ. સનાતન અને ગૌરવી મહાન અમારા પ્રેમાળ ઈશ્વર, ફરી એકવાર તમારા વચનો મારફતે અમારી સાથે બોલ્યા, પડાવી લેવાના પાપ સંદર્ભે ફરી એકવાર પ્રભુ અમે અભ્યાસ કરી શક્યા અને પ્રભુ અમારા વ્યક્તિગત જીવનમાં અમે ડોક્યું કરી શક્યા. અને પ્રભુ આવા ઘણા બધા પડાવી લેવાના પાપ અમારામાં છે, એ વટે માર્ગો બહુ જ હોશિયારીપૂર્વક અમારા જીવનમાં પ્રવેશે છે અને અમને ન કરવાના કામો, દુષ્કૃત્યો કરાવે છે અને એ દુષ્પ્રેરણા અમને આપે છે. અમે મૂર્ખ તરીકે એ પ્રમાણે કરીએ પણ છીએ, પણ આજે તમારા વચનો મારફતે અમને ફરીને એકવાર જાગૃત કર્યા છે, ઢંઢોળ્યા છે. અને પ્રભુ જો કદાચ આ જ પ્રકારની પરિસ્થિતિમાં, સમયમાંથી અમે પસાર થયા હોઈએ, ભૂતકાળમાં અત્યારમાં અને ભવિષ્ય કરવા માટે અમે એ દિશામાં વિચારતા હોઈએ ત્યારે અમે છેતી જઈએ અને પ્રભુ અટકી જઈએ,
પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુ અમે તમારા માર્ગદર્શન હેઠળ આ પ્રકારના હીન કૃત્યોથી દુષ્કૃત્યોથી અને ગંભીર પાપથી પોતાની જાતને દૂર રાખી શકીએ માટે અમારી તમે સહાય અને મદદ કરો. અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાઈ જઈએ છીએ પ્રભુ ઈસુના લીધે. મારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ. देखेगा सारा जहां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. हम मिलेंगे बादलों पर. हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां. आसमां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. उसका कोई भी वादा न होता अधूरा. हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा. हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा. उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां. उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर. हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां. आसमां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे. मेरा यीशु रहता वहां. विश्वास है मेरा जो होगा पूरा. सपना ये मेरा न रहेगा अधूरा. ये विश्वास है मेरा जो होगा पूरा. सपना ये मेरा न रहेगा अधूरा. ये विश्वास है मेरा. तेरे संग हम रहेंगे अपने यीशु के. देखेगा सारा जहां. तेरे संग हम रहेंगे अपने यीशु के. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर.
मिलेंगे, बादलों पर हम मिलेंगे, बादलों पर देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां। आराम तने मर से तने